મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં સાત મે રાજ્યમાં યોજાશે તલાટી કમ મંત્રની પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો આજે પોતાનો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર બપોરે બાદ તમામ ઉમેદવાર કરી કોલ લેટરને ડાઉનલોડ તલાટીની પરીક્ષા આપવા માટે આઠ લાખ પાસઠ હજાર ઉમેદવારોએ આપ્યું છે સંમતિ પત્ર આ સંમતિપત્ર ભરનાર તમામ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો આજથી તમામ ઉમેદવાર છે જે તલાટીની પરીક્ષા આપવાના છે તલાટી કમ મંત્રની પરીક્ષા તે તમામ ઉમેદવારો આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે બપોરે વાગ્યા બાદ તમામ ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે સાત મેર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડો પાંજરો પુરાયો ચાર દિવસ પહેલા મહિલા પર હુમલો કર્યો હતો અને ચાર દિવસ બાદ દીપડો પાંજરો પુરાતા વન વિભાગ અને લોકો એ પણ રાહતનો શ્વાસ લીધો છે અમરેલીમાં ખુદ વનકર્મી કર્મીએ જ સિંહની પજવણી કરતા સિંહ પ્રેમીઓમાં ઉગ્ર રોષ કાર્યવાહી કરવાની માગણી ઉઠી અમરેલીમાં સિંહોને કોઈ ખલેલ ન પહોંચે એ જવાબદારી વન વિભાગની છે પરંતુ રાજુલાના રામપરા ભીરાય વિસ્તારમાં ખુદ વન વિભાગનો જ ટ્રેકર સિંહણ અને તેના બચ્ચાની પજવણી કરતો હોય એવો વિડિયો વાયરલ થયો રામપરા ભીરાય વિસ્તારમાં મારણ કર્યા બાદ સિંહણ અને બે સિંહબાળ મીજબાણી માની રહ્યા હતા ત્યારે જ બાઇક પર સવાર એક શખ્સ ત્યાં આવી પહોંચે છે અને ડર ફેલાવીને સિંહણ અને બંને સિંહબાળને ભગાડે છે

પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ડમી ઉમેદવાર કાંડ બાદ હવે રાજ્યમાં ડમી રાશન કાર્ડનું કૌભાંડ ખુલ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતીએ કર્યો છે તેનો પડતાફાશ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદના દસ્ક્રોઈમાં ખૂબ મોટા કૌભાંડનો પડતાફાશ કર્યો સો જેટલા પરિવારોના રાશન કાર્ડમાં તેમની જાણ બહાર જ આઠ દસ નામ ઉમેરાઈ ગયા રાશન કાર્ડ ધારકના પરિવારમાં માત્ર ત્રણ કે ચાર સભ્યો જ છે પરંતુ રાશનકાર્ડમાં આઠથી દસ નામ છે ચોંકાવનારી વાત તો એ છે કે જાડેજા સરનેમ ધરાવતા પરિવારના રાશન કાર્ડમાં ઠાકોર સરનેમ ધરાવતા લોકોના નામ ઉમેરાયેલા હતા તો કોઈ ડોડિયા પરિવારના કાર્ડમાં પણ ઠાકોર સરનેમની વ્યક્તિના નામ સામેલ કરાયા ડમી નામ એવા છે કે જે ગામમાં રહેતા નથી અને ક્યાં રહે છે એ પણ કોઈને ખબર નથી લોલમ લોલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કોઈ કાર્ડ ધારકે આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી અથવા તો કોઈએ ભાડા કરાર માટે એગ્રીમેન્ટ પ્રક્રિયા હાથ ધરી ભૂતિયા નામ ક્યાંથી આવ્યા એને લઈને સસ્તા અનાજના દુકાનદારને રજૂઆત કરી તો તેણે વધારાના નામ પર વ્હાઇટનર ફેરવી દીધું અને કહ્યું કે નામ કમી થઈ ગયા પરંતુ જ્યારે ઓનલાઈન ચેક કરવામાં આવ્યું તો બધું ઠેરનું ઠેર જ હતું જ્યારે કાર્ડ ધારકો રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે સસ્તા અનાજના દુકાનદારે કઈ રીતે ઉઠા ભણાવ્યા તમે જ સાંભળી લો મામલતદાર સુધી અરજીઓ કરાય છે જોકે દોઢ વર્ષમાં કોઈ સમાધાન ના થયું હવે ન્યૂઝ એટી ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે મામલતદાર અક્ષર વ્યાસે દાવો કર્યો કે અમે તપાસ કરી રહ્યા છીએ ટેકનિકલ ખામી હશે કે કોઈ જવાબદાર હશે તેની સામે તપાસ થશે અમદાવાદ કલેક્ટરે પણ આ મામલે ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા તો બીજી બાજુ રાજકોટના આટકોટ ગામમાંથી સરકારી અનાજના જથ્થા મળી આવ્યા છે આટકોટ ગામની મુખ્ય બજારમાં આવેલ દુકાનમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો ત્રણ દિવસ પૂર્વે પુરવઠા તંત્રે દુકાન સીલ કરી હતી દુકાનદાર સરકારી અનાજ મુખ્ય બજારમાં ઊંચા ભાવે વેચતો હતો આ દુકાનમાંથી ઘઉં ચોખા અને તુવર દાળ પણ મળી આવી હતી તો બીજી બાજુ નમી કૌભાંડ મામલે યુવરાજસિંહ ફરી એકવાર ખુલાસો કર્યો છે યુવરાજસિંહ દાવો કર્યો છે કે તેણે કોઈ પણ માહિતી છુપાવી હતી યુવરાજે કહ્યું કે ધોરણ બાર માં ઋષિ અરવિંદ બારિયા નામના વિદ્યાર્થીએ દર્શન બારિયા નામના વિદ્યાર્થીની પ્રકાશ દવેના કહેવાતી પરીક્ષા આપી હતી તેણે આ નામ માત્ર જાહેર માધ્યમમાં આપ્યા ન હતા જોકે અધિકારીઓને આ બાબતે માહિતી આપી દીધી હતી સાથે જ યુવરાજે દાવો કર્યો છે કે આવતીકાલે તે ભાવનગર પોલીસ સ્ટેશનમાં પણ હાજર થશે અને પોતાનું નિવેદન નોંધાવશે તેમણે એ પણ કહ્યું કે મને શ્રદ્ધા છે કે પોલીસ હેરાન નહીં કરે આ ઉપરાંત તેણે પોતાના પરિવારને હેરાન કરાતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે સાથે પોલીસ રક્ષણની પણ માંગણી કરી છે અત્યારે જે મારી પર આક્ષેપ લાગી રહ્યો કે ભાઈ તમે આની માહિતી છુપાવતા હતા તો મારે અહીં સ્પષ્ટ કહેવાનું કે એના પરિવાર એના માતા ત્યારબાદ પીકેના ધર્મપત્ની એ લોકોએ ખોળો પાદરી અને રુદન કરતા હતા કે ભાઈ આ વખતે આ લોકોને જવા દો બીજી વખત આવી કોઈ પ્રકારની ભૂલ નહીં કરે એક માનવતાની રૂહે અને એક બાળકની જિંદગી બગડે નહીં તેને ધ્યાનમાં રાખી આ માહિતી હતી એ માહિતી જાહેર સંસાધનોમાં મેં નહોતી આપી જાહેર માધ્યમોમાં નહોતી આપી ખાસ કરીને પરિવારને જે રીતે ધમકીઓ મળી રહી છે તે પ્રમાણે મને જાનનું જોખમ હોય તમે જે રસ્તે સ્કૂલે જઈ રહ્યા છો સ્કૂલ નો રસ્તો અમે જોયો છે અને યાદ રાખજો ક્યાંક પછી ખોટો અકસ્માત ન થઈ જાય અને કોઈ ગાડી ઉલારી ન દે આ પ્રકારની જે ધમકીઓ અમને મળી છે અને અમારા સંસદીય પક્ષમાં પણ આ પ્રકારની પ્રકારની ધમકીઓ મળી છે કાલે વધુ ખુલાસા કરશે ખુલાસાશે દાવો કર્યો છે કે ડમીકાંડમાં કેટલાક નેતાઓ પણ સંડોવાયેલા છે જેમના નામ યુવરાજ કાલે એસઆઈટી સમક્ષ જાહેર કરશે યુવરાજે દાવો કર્યો છે કે સમગ્ર ડમિકાંડ નેતાઓની રહેમ નજર હેઠળ ચાલે છે યુવરાજે એ પણ કહ્યું કે જો બિપિન ત્રિવેદીના વિડીયોના આધારે મને બોલાવે છે તો હું નામ આપું તેમને પણ પોલીસ નિવેદન માટે બોલાવવા પડશે

કેમ કે અમારી જ્યારે ઇન્ક્વાયરી થતી હોય ત્યારે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જો અમને એટલે કે એક આરોપીને પૂછી અને અમારા જો જવાબ લખાવવાનો હોય તો આવતીકાલે અમારા જવાબ ઉપરથી એ પણ નેતાઓના નિવેદન લેવાવા જ જોઈએ એ પણ મંત્રીઓના નિવેદન લેવાવા જ જોઈએ એટલે આ જે પણ બાબતો છે એ આવતીકાલે અમે આ માધ્યમથી સ્પષ્ટ કરીશું વાત કરીને અને સમાચાર સુરતથી સુરતમાં બે વર્ષનું બાળક ગરમ ચાસણીમાં પડ્યું હતું ગોલાની ચાસણી બનાવતા સમયે ઘટના બની હતી બાળકને સિવિલમાં સારવાર માટે લાવ્યા છે તો હાથ પેટ અને છાતી તેમજ પગના ભાગે બાળક દાજ્યું હતું બીજી બાજુ સુરેન્દ્રનગર ભવાનીગઢ ગામની સીમમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે ત્યજેલા મૃત નવજાત વિશે ગ્રામજનોને પોલીસને જાણ કરી હતી મૂળી પોલીસે નવજાત મૃતદેહ પીએમ માથે મોકલ્યો હતો નવજાતના માતાપિતા મળી આવતા ગ્રામજનોએ રોષ બતાવ્યો હતો બીજી બાજુ રાજકોટ બેડી ચોકડી નજીક લાલપરી નદીમાંથી આ મૃતક મહિલા પાસેથી મળેલી વસ્તુઓના ફોટા પોલીસે જાહેર કર્યા છે મહિલાની ઉંમર સત્તર થી વર્ષની હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે તો ગત તેર એપ્રિલના દિવસે મહિલાના મૃતદેહના ટુકડા અલગ અલગ બે બેગમાંથી મળી આવ્યા હતા તો પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે